વાંસદા તાલુકામાં આજે એક અજીબ ઘટના બની અને એ પણ વાંસદા સરકારી કોટેજ હોસ્પિટલમાં જ્યાં પાયલબહેન નામના એક સગર્ભા પેશન્ટ એડમિટ કરવામાં આવ્યા હતા અને એમની સાથે ડૉક્ટરોનું ગેરવર્તનના લીધે એક સગર્ભા મહિલા મૃત્યુના મોંમાંથી જતા જતા બચી ગયા. સમગ્ર ઘટના શું છે તે જાણવા પહેલાં તાલુકા પંચાયતના સદસ્ય એવા જ્યોતિબેન અને ડૉક્ટર વિશાલ જે યુવા પ્રમુખ છે ભાજપના એવો દ્વારા જે ચર્ચા થાય છે, એ હોસ્પિટલમાં વાત થાય છે, શું ઘટના બની છે એ તમે પહેલાં જુઓ. 3:30 વાગ્યાનો દુખાવો થાય, 4:30 વાગી તો અમે 4:30 મેડમની ઓફિસમાં ગયા. ઓફિસ નંબરમાં 3 આસિસ્ટન્ટ ડૉક્ટરો, એ લોકોને એટલું બધું રિક્વેસ્ટ કરતા છે કે તમે એકવાર ચાલો, એ બેનને એટલું બધું સહન જ નહીં થઈ જવાનું, કેમ કે મોહિની મેડમ નહીં મળે એટલે અમે નહીં આવ્યા. પછી પહેલાં એક ડૉક્ટર હતા, આસિસ્ટન્ટ ડૉક્ટર આવ્યા, કાગળ તો બધી ફોર્મમાં દેખી દીધું, એ લોકોએ લખી દીધું કે તમે સાઇન આપો તો અમે આવીએ. સાઇન આપો તો આવીએ, હા એવું બોલ્યા. તમે આના પર સાઇન કરો. મેં કીધું મેં 5 મિનિટ પછી સાઇન કરું. મેં એમને ફોન કર્યો, એ લોકો આવતા હતા. મેં કીધું મેં 5 મિનિટ સાઇન કરું તમે. પછી એ લોકો એમ કરતા કરતા 5 વગાડી દીધું. પછી મેં બિપિનભાઈને ફોન કર્યો. બિપિનભાઈ વચનભાઈનો નંબર આવ્યો. વચનભાઈ એમ કહે કે મારે આસિસ્ટન્ટ ડૉક્ટર સાથે વાત કરવાની. તો એ આસિસ્ટન્ટ ડૉક્ટર ઉપર જ હતા. તો મેડમ મેં કીધું વચનભાઈનો ફોન છે, ડૉક્ટર જ છે, તમે વાત કરો. એમ કે મેં કોઈ ડૉક્ટર સાથે વાત નહીં કરી. લોચનભાઈએ બી ફોનમાં સાંભળ્યું એ બેન. પછી લોચનભાઈ એમ કહે કે મેં આપને પોતે જ આવું. પછી અમે પાછા ગયા હતા કે બેન તમે ચાલો, એમને ફોન નથી થતું તો તમે ચાલો. તો એટલામાં મોહિની મેડમનો ફોન આવ્યો કે મોહિની મેડમ એમ કહે કે જાણે મેં એમ્બ્યુલન્સને અરેન્જમેન્ટ કરી આપી છે, તમને સિસ્ટર લઈ ગયા ઉપર. આ બાજુ વાત કરો ને, આ બાજુ ઉપર પેલા ભાઈ કે ડિલિવરી થઈ ગઈ. આસિસ્ટન્ટ ડોક્ટર લોકોની જિમ્મેવારી હોય છે કે એમના પેશન્ટ લોકોનું ધ્યાન કોણે રાખવાનું હોય છે. પણ 3:30 પાયલભાઈને દુખાવો થયો, ડૉક્ટરને કહેવા જવા છતાં પણ ડૉક્ટર લોકો આસિસ્ટન્ટ ડૉક્ટર લોકોએ કોઈએ પણ પેશન્ટને જોવા માટે તસ્દી લીધી નહીં. પાયલબેન 3:30 થી 5:30 સુધી બેડ ઉપર માછલીની જેમ તડપતા રહ્યા, પણ કોઈપણ ડૉક્ટર એમને ચેકઅપ કરવા માટે આવ્યા કે એમની ડિલિવરી કરવાની કોશિશ ન કરી. અને પૂછતા એવું જણાવ્યું કે આ કેસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો છે એટલે અમે હેન્ડલ કરી ન શકીએ. તો શું સુપ્રિન્ટેન્ડન્ટની જ બધી જવાબદારી હોય છે? તમારો પગાર પણ સુપ્રિન્ટેન્ડન્ટ જ લે છે કે તમે શું કરો છો? ડિગ્રી લઈ અને આદિવાસી વિસ્તારમાં તમે આવ્યા છો. જો તાલુકા પંચાયતના સદસ્ય જ્યોતિબેનના સગાવાલા હતા અને જ્યોતિબેન આટલા ધમપછાડા કરવા છતાં જો ડૉક્ટર એમ કહેતા હોય કે અમારે કોઈ સાથે વાત કરવી નથી, ડૉક્ટર લોચન શાસ્ત્રી જે આરોગ્ય સમિતિના સભ્ય છે એમને ફોન કરવામાં આવ્યો જ્યોતિબેન દ્વારા, પણ આસિસ્ટન્ટ ડૉક્ટર લોકોએ કીધું કે અમે કોઈને ઓળખતા નથી, અમે કોઈ સાથે વાત કરશું નહીં. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે તમે અમે તમને લખીને આપી દઈએ છીએ, તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને ડિલિવરી કરાવો. હવે તમે વિચાર કરો, જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જ ડિલિવરી કરવાની હતી તો તમારે સરકારી દવાખાનું કામનું શું છે? વાંસદામાં 8 કરોડ રૂપિયાની કોટેજ હોસ્પિટલ બનાવી છે તે શું કામની છે? જો પ્રાઇવેટ હોસ્પિટલ જ જો બધી જગ્યાએ જવું હોય તો પછી સરકારી હોસ્પિટલનું કામ શું છે? બધા ભેગા થઈ અને સુપ્રિન્ટેન્ડન્ટ બેન ને રજૂઆત કરવા ગયા. કહે છે કે હવે બધું પતી જશે, હવે પછી ન આ વસ્તુ નહીં થાય. એ વ્યક્તિ કહે છે કે જે ડૉક્ટરે ગેરવર્તન કર્યું છે જે પેશન્ટ સાથે, એમને તમે બોલાવો અને એમને સૂચના આપો. પણ સુપ્રિન્ટેન્ડન્ટ બેન પણ ખબર નહીં કઈ વાત છુપાવે છે, શું કરવા માંગે છે, કોને બચાવવા માંગે છે. એમને ડૉક્ટરને બોલાવવાની જગ્યાએ
સાંત્વના આપી અને બધાને કીધું કે હવે પછી આ વસ્તુ નહીં થાય. પાયલબેન, કાલે તમારા સાથે કોટેજ હોસ્પિટલમાં સીસી ઘટના બની હતી. કાલે મને અહીંયા દુખાવો થતો હતો તો એ લોકો મને 1:30 વાગે ચેક કરવા લઈ ગયેલા. પછી 3:30-4 વાગે મને બહુ દુખાવો થતો તો મમ્મી લોકો બોલાવા ગયેલા પણ એ લોકો કોઈ આવેલું નહીં. 5 વાગે પછી આ લોકો આવ્યા, સિસ્ટર લઈ ગયા. પછી એ લોકોએ ત્યાં ડિલિવરી કરી. ત્યારે આ લોકો બધાનું તે બાજુ બોલા ચાલી જતી. આ લોકો ડૉક્ટરને બોલાવા ગયેલા પણ આવતા નહીં હતા. દુખાવો વધી ગયો પણ તમારા પાસે કોઈ આવ્યું નહીં? કોઈ નહીં આવ્યું. કેટલા ટાઈમ સુધી નહીં આવ્યો તમારા પાસે દુખાવો? 5:30 વાગ્યા સુધી. એટલે 3:30 વાગ્યાનો દુખાવો થતો હતો. એટલે 2 કલાક જેટલો તમે સહન કર્યું. 90% આદિવાસી વિસ્તાર છે અને કોટેજ હોસ્પિટલમાં આદિવાસી વિસ્તારના લોકો સૌથી વધારે ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે, આરોગ્યને લગતી પ્રોબ્લેમ લઈને આવે છે. અને જો એ જ વિસ્તારમાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્યના કોઈ રિલેટિવને જો આ તકલીફ પડતી હોય તો તમે વિચાર કરી શકો છો કે આદિવાસી વિસ્તારના અભણ ભોળાભાળા લોકોની શું દશા થતી હશે. કેટલાય એવા પેશન્ટ હશે કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર બની જતા હશે આવા અમના ગેરવર્તનના લીધે. 3:30 વાગે દુખાવો ચાલુ થયો તો પણ અમે 4:30 વાગે એમની ઓફિસમાં ગયા અને આસિસ્ટન્ટ ડૉક્ટરે રિક્વેસ્ટ કરી કે બેનને પેઇન બહુ થાય છે તો તમે જરાક ચેક કરવા આવો. તો અમારા સાથે ગરમ થઈને વાત કરી એમણે કે અમારા મેન ડૉક્ટર નહીં મળે એટલે અમે ચેક કરવા નહીં આવીશું ને તમે ચાલ્યા જાઓ અહીંથી. અમે કલાક સુધી અમને રિક્વેસ્ટ કરી તો છતાં નહીં આવ્યા ને આ બાજુ સિસ્ટર પેશન્ટને ડિલિવરી રૂમમાં લઈ ગયા અને ડિલિવરી કરી એમણે અને તરત ડિલિવરી થઈ ગઈ પેશન્ટની ને અમારા સાથે ઘણો ટાઈમ સુધી એ લોકોએ બહેસ કરી. એવું કયા ડૉક્ટરે તમને કીધું કે મેડમ નહીં મળે એટલે પછી અમે? આસિસ્ટન્ટ ડૉક્ટરે કીધું અમને કે મેડમ નથી ને આ મેડમનું પેશન્ટ છે એટલે અમે મેડમ આવે પછી મેડમ કંઈ કહેશે અમને ત્યારે જ અમે કંઈ પણ કરી શકીશું એવું કીધું અમને. પાયલબેન મારી પત્ની ડિલિવરી માટે અહીંયા આવેલા હતા તો મારી વાઈફને બહુ તકલીફ થતી હતી 3:30-4 વાગે તો ડૉક્ટરને એને બોલાવા માટે ગયેલા હતા બીજા બેન તો એટલે અમારા અહીંયા સગાવાળા તે ગયા અને પછી ડૉક્ટર લોકો ના પાડે આવવાનું એમ કે તમે લખાણ લખીને આવો તો જ અમે જોવા માટે આવશું એમ કે. ડૉક્ટરો નહીં આવેલા પણ? ડૉક્ટર નહીં આવેલા, સિસ્ટર જ આવેલી. ડૉક્ટર કોઈ નહીં આવેલા. ડૉક્ટરે તમને શું કીધું? ડૉક્ટરે કહ્યું કે તમે કે કાગળમાં લખાણ લખીને આપો અમને એમ કે તમે એને એમ્બ્યુલન્સમાં તમે કશે પણ લઈ જાઓ કે અહીંયા ડૉક્ટર એમ કે મેઇન ડૉક્ટર નથી આસિસ્ટન્ટ ડૉક્ટર છે એટલે એમ કે અમે નહીં આવો એમ કે એવું કહેતા હતા એ લખાણ લખવાનું માંગતા હતા કે સિગ્નેચર કરજો એમ કે. ગયા અને સિસ્ટર લઈ ગયા અને જસ્ટ 2 મિનિટમાં ડિલિવરી થઈ ગઈ. તો શું દરેક સાથે આવી ઘટના બનશે તો શું ભાજપનો કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે કોંગ્રેસનો કાર્યકર્તા આવશે તો જ તમે તેની સાથે સારું વર્તન કરશો? આ એક સવાલ ઊભો છે આરોગ્યને લગતી બાબત ઉપર. આ કે ગરીબ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, કોઈ બોલતા નથી એટલે શું અમારે ટ્રીટમેન્ટની જરૂર નથી?